નવા નરોડા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા અમદાવાદ ખાતે બ્રહ્મભટ્ટ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. દરેક સમાજના વ્યક્તિઓને પોતાના બાળકોના લગ્ન ભારે ધૂમધામથી થાય તેવી આશા હોય છે, પણ અમુક ગરીબ માતા પિતા પોતાના બાળકોના લગ્ન ભારે ધૂમધામથી કરી શકે તેમ સક્ષમ નથી હોતા. તેવા લોકોના બાળકોના લગ્ન ધામધૂમથી થાય તેવા હેતુથી દરેક સમાજના આગેવાનો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, ત્યારે નવા નરોડા ખાતે બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના હંસપુરા ખાતે નવા નરોડા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા બ્રહ્મભટ્ટ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજના અલગ અલગ દાતાઓએ સમૂહ લગ્નમાં દાન આપ્યું હતું. આયોજકો દ્વારા કન્યાઓને જીવનમાં ઉપયોગ આવે એવી અલગ અલગ વસ્તુઓ ભેટ સ્વરૂપ આપવામાં આવી હતી. બ્રહ્મભટ્ટ સમાજના નામાંકિત વ્યક્તિઓ ત્યાં હાજર રહ્યા હતા અને આયોજકોએ તેમને પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કર્યું હતું. સાથે સાથે બ્રહ્મભટ્ટ સમાજના લોકો ત્યાં ભારી સંખ્યામાં જોવા મળ્યા હતા. આયોજકો દ્વારા કરેલી સારી કામગીરીને લોકોએ બિરદાવી હતી. આજે નવા નરોડા બ્રહ્મભટ્ટ સમાજ તરફથી દર વર્ષે નરોડામાં છેલ્લા 4-5 વર્ષથી સમૂહ લગ્નનો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામની અંતર્ગત જે જરૂરિયાતમંદ લોકો જે મોટા ખર્ચા ન કરી શકે, એમને પોતાની દીકરીને ભણાવવા માટે કોઈ નાના મોટા ઇસ્યુ હોય, તકલીફો હોય, તો આ બધા તકલીફોમાંથી દૂર કરી ઘરે ઘરેથી તપાસ કરી અને જરૂરિયાતમંદ માટે આવા 15-1 કપલો રિકગ્નાઇઝ કરી અને આ પ્રકારનો સમૂહ લગ્નનો પ્રોગ્રામ અહીંયા કરવામાં આવી રહ્યો છે. કેટલા જોડા છે અહીંયા, કેટલા શું શું એમને આપવામાં? આ અત્યારે આ જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એમાં લગભગ 15-1 જોડાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. શું શું એમને આપવામાં આવ્યું છે? ઘરની અંદર જરૂરિયાત પ્રકારની રસોડાનો તમામ પ્રકારની ઘરવખરી, એ સિવાય આ સમૂહ લગ્નમાં એક નવો પ્રોગ્રામ પણ એડ કરવામાં આવ્યો છે કે મેરેજ પછી એમને પણ આ સમૂહ લગ્ન તરફથી ભેટ આપવામાં આવી છે. અને આ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરે છે. સમૂહ લગ્નની અંદર ગરીબ દીકરીઓને સમૂહ લગ્નના દાતાઓ તરફથી LED TV, ડબલ બેડ પલંગ, તિજોરી અને ટોટલ સમાજ એના ઘર વખરીના અનુરૂપ બધી જ વસ્તુઓ એને આપવામાં આવે છે, જેથી કરી અને એ પોતાનું એમ કે કરી શકે સ્વતંત્ર રીતે એ રીતની ટોટલ સામગ્રી. આવતી વખતે આમ અમારા ટોટલ બ્રહ્મભટ્ટ સમાજની અંદર અલગ અલગ સમાજના ગ્રુપ વાઇઝ 15-15, 20-20 કરી અને સમૂહ લગ્ન કરવામાં આવતા હોય છે. ટોટલી વર્ષમાં લગભગ 50-60 સમૂહ લગ્ન થતા હોય છે, એટલે 15-20 લગ્ન થાય તો એ વધારે અનુકૂળ રહે છે, બધી રીતે સગવડતા અને અનુ આપી શકીએ. જયેશ પ્રજાપતિ સાથે NS ન્યૂઝ અમદાવાદ.